વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 2 અને આપણો 48મો પ્રશ્ન, એટલે કે જે આપણને ચાર ગુણના પ્રશ્નો પૂછાય છે, પ્રશ્ન નંબર 47, 48, 49, 50, 50, 51, 52, 53 અને 54મો પ્રશ્ન આપણે ચાર ગુણનો મેપનો હોય છે, નકશાનો. તો આપણો આ ચાર ગુણનો પ્રશ્ન છે જેમાં આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ, અને ભારત કૃષિની અંદરથી પ્રશ્ન પૂછવાનો છે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ જણાવો. આ સંસ્થાગત છે ને એ સરકાર દ્વારા થયેલા સુધારા એમ પણ કહી શકો તમે, ગવર્મેન્ટે કરેલા સુધારા, સરકારે આપેલી યોજનાઓ, સરકાર દ્વારા થયેલા મૂળભૂત પાયાના સુધારાઓ, એને તમે સંસ્થાગત સુધારા કહી શકો. તો આપેલા સંસ્થાગત સુધારાઓમાંથી આપણે ઓછામાં ઓછા 8 સુધારાઓ અહીંયા દર્શાવવાના છે. કેટલા? ઓછામાં ઓછા 8 સુધારાઓ, સંસ્થાગત સુધારાઓ તરીકે આપણે એને ઓળખીએ. સૌથી પહેલા વાત કરીએ તો ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારા કર્યા છે. યાદ રાખજો, કોણે? તો કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સંસ્થાગત સુધારા કર્યા. કેન્દ્ર સરકારનો પણ એમાં ફાળો છે અને રાજ્ય સરકારે પણ એમાં કેટલો બધો ફાળો આપ્યો છે. આપેલા ચિત્રો તમને બતાવે છે કે ભાઈ કૃષિ ક્ષેત્ર મેં સંસ્થાગત સુધારો અને તકનીકી સુધાર બંને આપેલા છે, ટેકનિકલ સુધારાઓ. અહીંયા આપેલા ડ્રોન કેમેરાથી સ્પ્રેયર પંપનો ઉપયોગ છે, ડિજિટલ મોબાઈલ ફોનના એન્ડ્રોઇડ ફોનના ઉપયોગથી કેટલીક વસ્તુઓ આપેલી છે, અન્ય કેટલીક બધી ફેસિલિટીઓ જે આધુનિકતા ખેતીમાં આવેલી છે એને લગતા સુધારાઓ થયેલા છે. સૌથી પહેલો સુધારો કહીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને એક તો જમીનદારી પ્રથા નાબૂદ કરી અને એના અંતર્ગત ખેડેતીની જમીનનો કાયદો આપ્યો. આ પહેલો સુધારો થયો. જમીનદારી પ્રથા, પ્રાચીન સમયની અંદર ગ્રામ્ય કક્ષાએ એક ગામની અંદર 1200 કે 1500 વીઘા જમીન ધરાવતો એક જ વ્યક્તિ રહેતો એને જમીનદાર કહેતા, કારણ કે એની પાસે મેક્સિમમ જમીન રહેતી એટલે એને જમીનદાર કહેતા. તો આ જમીનદાર છે, આ જમીનદાર પાસે રહેલી આટલી બધી વધુ પડતી જમીનના અંકુશ માટે સરકારે એક કાયદો બનાવ્યો કે ભાઈ જમીનદારી પ્રથા નાબૂદ. એટલે કે હવે મેક્સિમમ અમુક વીઘાથી વધુ વીઘા એક વ્યક્તિ જમીન રાખી શકશે નહીં, એને સરકારને જમા કરાવવી પડશે, એ પ્રકારનો કાયદો. એટલે જમીનધારા સુધારા અને જમીનધારા સુધારાની અંદર જમીનદારી પ્રથા નાબૂદ. અને ખેડેતેની જમીન, સરદાર વલ્લભભાઈ પટેલના સમયમાં એક નવો લો આવ્યો, એક નવો કાયદો આવ્યો કે જે તમે 5, 7, 10 વર્ષથી જે જમીન તમે ખેડો છો, જેમાં તમે ખેતી કરો છો, એ જમીન હવેથી તમારી રહેશે, તમારા નામે કરી દેવામાં આવશે. એટલે એને ખેડેતેની જમીન એને અંતર્ગતનો પહેલો સુધારો. એટલે મુદ્દા નંબર 2, પહેલું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંસ્થાગત સુધારા, બીજું જમીનદારી પ્રથા નાબૂદ કરવી, ત્રીજું જમીનની માલિકીનો હક આપવામાં આવ્યો જમીન ખેડનારે, અને નંબર 3 તો કે જમીન ટોચ મર્યાદા, અને એના કારણે જમીન માલિકીની અસમાનતા દૂર થઈ. ટોચ મર્યાદા કે ભાઈ 300 વીઘાથી વધુ જમીન કોઈ એક ખાતેદારના નામે રહી શકશે નહીં, એનો મતલબ એ બાકીની જમીન એને કાં તો સરકારને જમા કરાવવી પડશે અથવા તો અન્ય વ્યક્તિઓને અર્પણ કરવી પડશે. એનો મતલબ જમીન ટોચ મર્યાદા. આ સૌથી સારો કાયદો કે મેક્સિમમ જમીન છે એના એક ધોરણો નક્કી કરી દેવામાં આવ્યા કે એનાથી વધુ જમીન રાખી શકાશે નહીં. એક કાર્યક્રમ બીજો પણ છે, જમીન એકત્રીકરણ કાર્યક્રમ, જમીન એકઠી કરવી, ભેગી કરવાનો કાર્યક્રમ. મિત્રો, તમને મને બે ને ખ્યાલ છે, દિવસે દિવસે આપણે ત્યાં પેઢી દર પેઢી વારસામાં ભૌતિક સંપત્તિ અપાતી હોય છે. દાખલા તરીકે આપણા દાદાને 40 વીઘા જમીન હતી, આપણા પપ્પાની 3 ભાઈઓ છે અથવા 4 ભાઈઓ છે, ચલો તો 4 ને 10-10 વીઘા આવી. આપણા પપ્પાને આપણે 2 સન છીએ, આપણો 1 ભાઈ છે, તો આપણે 5-5 વીઘા આવશે ભવિષ્યમાં. એનો મતલબ જમીનનું કદ, જમીનના ખેતર એટલે ખેતરોનું કદ નાનું થતું જાય છે ને ત્યારે આ પ્રશ્ન ઊભો થાય છે. આ ખેતરોનું કદ નાનું થતું જાય છે એટલે સ્વાભાવિક છે કે આપણે એના માટે વિચારવું પડશે કે આમને આમ કદ નાનું થતું જશે. તો એક સમયે ખેતી કરવા માટે જમીન જ નહીં રહી, એકદમ નાના કદના ખેતરોમાં યોગ્ય પદ્ધતિથી ખેતી કરી શકાતી નથી, એટલે યોગ્ય કદ રહેવું જોઈએ જમીનનું. એટલે અહીંયા એકત્રીકરણ, અને આની અંદર સૌથી મહત્વનું કામ કર્યું હોય તો એ હતા વિનોબા ભાવે, જેને ભૂદાન યજ્ઞના પ્રણેતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભૂદાન યજ્ઞના પ્રણેતા. ભૂ એટલે જમીન, જમીન દાનમાં આપવાનો કાર્યક્રમ. અહીંયા વિનોબા ભાવે શું કામ કરતા? તો કે વિનોબા ભાવે વધુ પડતી જમીન ધરાવતા જમીનદારો પાસેથી કેટલીક જમીન દાનમાં મેળવતા, એ જમીન ભૂદાસો ખેતદાસોને આપતા, અન્ય વ્યક્તિઓને અર્પણ કરતા. ત્યાર પછીની સંસ્થાગત સુધારાની અંદર વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ, અને એના દ્વારા ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો, સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવાની વાત. નંબર 4, સંસ્થાગત સુધારો, કિસાન ક્રેડિટ કાર્ડ. મિત્રો, તમે એને હું આપણે બધા ખેતી સાથે જોડાયેલા છીએ, આપણે ખેડૂત પુત્રો છીએ,
અથવા તો આપણે ખેતી આપણા ઘરે ખેડૂત પોથી હોય છે, તમને ખ્યાલ હોય તો તમે તમારા વાલીને પૂછો, તો એની સાથે એક એટીએમ કાર્ડ ટાઈપનું એક કાર્ડ હોય છે જેને કિસાન ક્રેડિટ કાર્ડ કહેવામાં આવે છે. આ ક્રેડિટ કાર્ડ ઉપર તમે કોઈ પણ બેંકમાંથી ક્રેડિટ ઉપર તમારા જમીન જેટલી છે એ પ્રમાણે તમારી ક્રેડિટ નક્કી થશે એટલી લોન મેળવી શકો છો, ઓછા વ્યાજે, નહિવત વ્યાજે. કઈ કઈ બેંકો? તો કે રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી, સહકારી બેંકોમાંથી ને સહકારી મંડળીઓમાંથી. આપણને ઘણી વખત આપણે સાંભળ્યું કે અમે મંડળી ઉપાડી છે. આ મંડળી મતલબ કે તમે ગામની સહકારી મંડળી જે લોક ભાગીદારીથી બનેલી છે, અથવા તો કોઈ બેંકમાંથી તમે મંડળી ઉપાડો છો જેના ઉપર બહુ નહિવત વ્યાજ હોય છે, માત્ર 0.50 કે 0.75%, જે માર્કેટ વેલ્યુ કરતાં ખૂબ જ ડાઉન. કારણ કે તમે આજે જાઓ તો 10-12% વ્યાજ દર હોય છે બેંકોનો, તો એની સામે માત્ર તમને 0.25% કે 1% વ્યાજે સરકાર પૈસા આપે છે એ મંડળી અને એ કિસાન ક્રેડિટ કાર્ડ. યાદ રાખશું બરોબર? અહીંયા હું એને રાઉન્ડ અપ કરી દઉં. આને કીવર્ડ કહેવાય. આ મુદ્દા માટેનો આ કીવર્ડ છે. આ મુદ્દા માટેનો કેન્દ્ર અને રાજ્ય સરકાર એ કીવર્ડ છે. આ મુદ્દા માટેનો જમીન એકત્રીકરણ એ કીવર્ડ્સ છે. આ મુદ્દા માટે કિસાન ક્રેડિટ કાર્ડ એ કીવર્ડ્સ છે. કીવર્ડ્સ એટલે ચાવીરૂપ શબ્દ, આખા મુદ્દાનો એક મહત્વનો શબ્દ, એને કીવર્ડ્સ કહીએ આપણે. આગળ વધીએ. ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા ખેડૂતોને સબસિડી આપવાની વાત થઈ. સબસિડી કઈ કઈ વસ્તુમાં સબસિડી? તો કે વિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ. મિત્રો, ગામની મંડળીમાંથી તમે દવાઓને ખરીદો ને તો એમાં તમને સબસિડી મળે, ઓછા પૈસે વસ્તુ આપે સરકાર, એને સબસિડી કહેવાય. મીન્સ કે બજાર ભાવ કરતા ઓછા ભાવે વસ્તુ આપે છે તો એના ઉપરનો જે વધારાનો ખર્ચ એ સરકાર ભોગવે છે, એટલે એ સબસિડી કહી શકાય. ત્યાર પછી જે પ્રધાનમંત્રી પાક વીમા યોજના, બરોબર, એટલે અહીંયા ખેડૂતોને સબસિડી એને કીવર્ડ્સ બનાવી દઉં છું. પ્રધાનમંત્રી પાક વીમા યોજના, જેથી પાકોનું વીમાકીય રક્ષણ. મિત્રો, તમે ઘણીવાર સાંભળતા હોય અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જાય, અને પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર વીમાની જાહેરાત કરે, 30%, 40%, 50%, 80%, 100%. આ રીતે વીમો, જેમ આપણો પોતાનો વીમો આપણે લઈએ છીએ ને માર્કેટમાં, એમ પાકનો વીમો ભરવાનો હોય. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 17મા પાઠમાં ભણી આપણે ભણી ગયા, ગરીબી અને બેરોજગારી માટે, ગરીબીને દૂર કરવાના કાર્યક્રમો માટે પીએપીની અંદર. તો ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી પાક વીમા યોજના એને હું કીવર્ડ બનાવું. દરેક મુદ્દાની અંદર એક શબ્દ એવો હોય છે જેને તમે ચાવીરૂપ શબ્દ કહી શકો, એના આખો મુદ્દો લખી શકાય બેટા. હવે ત્યાર પછી તો માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોને કાયદાકીય જોગવાઈ, એટલે કે માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજી, બે જ શબ્દથી આખો ટોપિક લખી જાય. એક સમયે ગામડાની અંદર એજન્ટો અને દલાલો પાકની ખરીદી કરતા અને એ જ પાક ઊંચા ભાવે પાછું માર્કેટમાં વેચતા, જેનાથી એને વધારે લાભ થતો અને ખેડૂતોને ઓછો લાભ થતો. આ પરિસ્થિતિને દૂર કરવા માટે ખેડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર ખુલ્લી હરાજી, આ કીવર્ડ છે, જ્યાં ખેડૂત અને વેપારી આમને સામને આવશે, બંનેની અનુકૂળતા હશે તો પાકનું વેચાણ થશે. એટલે ફરીથી બોલું તો સંસ્થાગત સુધારામાં પહેલું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સુધારા, જમીનદારી પ્રથા નાબૂદ, જમીન ટોચ મર્યાદા, જમીન એકત્રીકરણ, કિસાન ક્રેડિટ કાર્ડ, ખેડૂતોને સબસિડી, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, ખુલ્લી હરાજી, આ બધી મહત્વની આજે એક એક શબ્દથી આપણે એક એક ટોપિક લખશું. ત્યાર પછી આગળ વધીએ તો કેટલીક અન્ય સંસ્થાઓની પણ આપણે વાત કરશું. છેલ્લે આપણે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની વાત કરી, હવે આગળ વધીએ. માર્કેટ યાર્ડમાં કાયદાકીય જોગવાઈ અને ખુલ્લી હરાજી, બરોબર, ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે, એટલે કે ખેત પેદાશોના, એક જ મિનિટ બેટા, યોગ્ય ભાવ, ખેત પેદાશોના યોગ્ય ભાવ, જેને તમે કદાચ સાંભળ્યું તો તમે ટેકાના ભાવ એવો શબ્દ સાંભળ્યો છે. ટેકાના ભાવ, ગવર્મેન્ટ દર વર્ષે મગફળીના છે, ચણાના છે, એવા ટેકાના ભાવ જાહેર કરે. દાખલા તરીકે ઉદાહરણ લે, ટેકાનો ભાવ શું છે? દાખલા તરીકે સરકારે કીધું કે ભાઈ મગફળીના 1,080 રૂપિયા ભાવ નક્કી થયો, એનો મતલબ કે સરકાર 1,080 રૂપિયામાં મગફળી ખરીદવા તૈયાર છે, તો વ્યાપારી તમારી પાસે 900 રૂપિયાની કે 950 રૂપિયાની મગફળી ખરીદી શકશે નહીં, કારણ કે ઓછામાં ઓછા ભાવ સરકારે નક્કી કરી દીધા છે. જો વ્યાપારી ખરીદવા માંગતો ન હોય તો સરકાર ખરીદવા તૈયાર છે, એટલે તમે 1,080થી તમારી મગફળીનો ભાવ ઓછો ન આવે, એને જમીન આપણે એને કહી શકીએ ટેકાના ભાવ. યાદ રાખજો શું શબ્દ વાપર્યો એના માટે મેં, ટેકાના ભાવ, જે ગવર્મેન્ટે આપેલું આશ્વાસન. ઓકે,
ત્યાર પછી એના માટેની કેટલીક સંસ્થાઓ છે જેને આપણે કહીએ છીએ નાફેડ, બરોબર, યાદ રાખશું નાફેડ, નેચરલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, આનું ફૂલ ફોર્મ છે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ત્યાર પછી છે ગ્રોફેડ, બરોબર, ગુજરાત કોઓપરેટિવ ઓઇલ એન્ડ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન, એટલે ગ્રોફેડ. યાદ રાખશું એક ના ફેડ, એક ગ્રોફેડ, અને એક આવે છે NDDB, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, અને એક આવે છે ગુજકો માસોલ, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ. આ સંસ્થાઓ દ્વારા કૃષિ પેદાશોને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જેથી ખેડૂતોનું શોષણ ન થાય. જ્યાં જ્યાં મેં અંડરલાઇન રાઉન્ડઅપ કર્યું છે તેના ફૂલ ફોર્મ તમારે લખવાના છે, બરોબર. પહેલું આવ્યું છે નાફેડ, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. બીજું છે ગ્રોફેડ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલ એન્ડ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન ગ્રોફેડ, અને ગુજકો માસોલ, અને લાસ્ટમાં આપણે NDDB નો અભ્યાસ કર્યો, બરોબર. આના માટે આટલું ઇનફ છે, આપણે 8 મુદ્દાઓ લખવાના છે, એને બદલે આપણે 10 થી વધુ મુદ્દાઓ થઈ ગયા છે.